નમસ્કાર દોસ્તો, મિત્રો કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોડી, મોરબીથી. દોસ્તો, જે આપણે માંડવીની અંદર જેના ગોલા બહુ પ્રખ્યાત છે, અને તમે આવો તો ટુરિસ્ટ લોકોથી માંડીને અહીંયા હોટ ફેવરેટ છે ગોલા, કે જે નવીનભાઈ નવીનભાઈના ગોલાવાળા તરીકે ઓળખાય છે. તો આપણે આઝાદ ચોકની અંદર છે, આઝાદ ચોકની અંદર તમે ગોલા બહુ સરસ મળે છે, તો આપણે અહીંયા ટેસ્ટ કરવા જઈશું. કેવી રીતના ગોલા બનાવે છે એ પણ બતાવશું, અને કેવા ગોલા છે એનો પણ આપણે ટેસ્ટ કરશું. અત્યારે હજુ શરૂઆત છે, લોકો સાંજનું જ હોય છે વધારે, પણ અત્યારે 1:30 વાગી ગયો છે. તો હવે વાંધો નહીં, આપણે તો બપોરે 1:30 વાગે ગોલા ખાઈ નાખવાના હોય. એ પહોંચી ગયા છે. હવે ગોલા કેવી રીતના બનાવે છે તમને બતાવી દઈએ. હાલો, હજુ તો આપણે શરૂઆત થઈ છે, ચાલુ છે. વાર છે ને, રાત્રે કેટલા વાગે લીધું તરું આપણું? રાત્રે ચાલુ થાય ને વધારે? કેટલા વડો ગોલો છે? 80 રૂપિયા નો ગોલો છે. બહુ મસ્ત છે. હું સાથે જે આઈસ્ક્રીમ નાખીને કચ્છની અંદર ગોલો છે ને ગ્લાસમાં સર્વ કરતા હોય છે. ભુજમાં પણ આપણે જોયું, ભુજમાં પણ એવી રીતના ગ્લાસમાં જ હતા, અને આમાં પણ અહીંયા પણ ગ્લાસ. એક વસ્તુ છે કે બરફનો ભાગ બહુ ઓછો રાખે છે, નકર નોર્મલી આપણે જે ગોલો ખાતા હોય ને એનો બરફનો ભાગ વધારે હોય, અને જે માવા ને બધા વધારે ઓછો હોય, પણ આની અંદર ઊંધું છે, બરફ ઓછો છે, અને માવા ને માવાથી અને ડ્રાયફ્રૂટ સાથે કલર જે બધા કોમ્બિનેશન મિક્સ કરીને જેનો ટેસ્ટ આવે છે ને, ચટપટો ટેસ્ટ, બહુ મસ્ત આવે. ગુલાબ, ઓરેન્જ, મજા આવી ગઈ. જેની કિંમત છે 80 રૂપિયા. ગોલા પણ 80 રૂપિયામાં એક નંબર છે. સારું દોસ્તો, આપણે આવી જ રીતે કંઈક નવા જ વિડીયો લઈને આવતા રહીશું, કંઈક નવી જગ્યાએ જશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આ જગ્યાએ નવીનભાઈ ગોલાવાળા ખાવામાં ત્યાં ભૂલતા નહીં. જય માતાજી એન જય મોગલ એન જય હિન્દ. નમસ્કાર દોસ્તો, મિત્રો કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી, મોરબીથી. દોસ્તો, આપણે આજે માંડવીની અંદર જે કચ્છની અંદર જે આવ્યા છે, અને કચ્છની અંદર બસ સ્ટેન્ડ પાસે જયારે જૂનામાં જૂના દાબેલીવાળા છે, અને જે માંડવી દાબેલીવાળા એનું બહુ કામકાજ બહુ સારું છે. ઘણી બધી દાબેલીવાળા તો બધા એટલા બધા લોકો છે કે તમને કેની દાબેલી ખાવી કેની નહીં ખબર નહીં પડે. હવે આપણે આજે તમને આપણે જે જૂનામાં જૂના છે એની દાબેલી ખાવા માટે જઈ રહ્યા, ચાલો આપણે. હવે પહોંચી ગયા છે આપણે માંડવી દાબેલીવાળા પાસે, અને એ બધી અલગ અલગ દાબેલીમાંથી જમ્બો છે, સ્પેશિયલ રેગ્યુલર દાબેલી, ડ્રાયફ્રૂટ, પછી જૈનવાળી જે કેળાની અંદર બનતી હોય, કેળાવાળી અને જૈન સ્પેશિયલ ડ્રાયફ્રૂટ. કેટલા વાગે ચાલુ થઈ ગયા આપણું આ? સવારના 9 વાગે. અને રાત્રે? ચટણી બટણી નું આવે ને એમાં કઈ એટલે આમ ખોલી બજારમાં અમે બીજી જગ્યાએ ખાતા હોય. એક જ સિસ્ટમ એવું છે એમ ને. અને જૈન ની અંદર જૈન લોકો માટે પણ અલગ હોય એ મસાલો અલગ જ એમ ને બધું. વાહ,
તો સરસ મજાની દાબેલી સરસ મજાની દાબેલી ખવડાવી દો તો આપણને. અગિયારથી શરૂઆત થઈ જાય તમારી 75 1975 થી. આ કઈ કરી આપણે તમે? આ કઈ દાબેલી કરી? 10 વાળી. જમાવટ છે બાકી. દાબેલી ની અંદર જે પાઉ, આ પાઉ ની કારીગરી બહુ ઊંચી છે અને મસાલો ટેસ્ટફુલ છે. દાબેલી અને એની અંદર જે મસાલો ને બધું કમ્પ્લીટ કર્યું છે ને, બટાકા નો મસાલો, સિંગદાણા અને તીખી. કચ્છની અંદર દાબેલી વધારે પ્રખ્યાત કેમ છે ખબર? જે આ પાઉં, આ લોકો સેકા નથી પાઉં, હજુ તોય એટલું જે સોફ્ટનેસ અને મસાલો એમ થાય કે ખાધા જ રાખીએ. ચટપટો મસાલો એમ થાય ખાધા જ રાખીએ આપણે. કચ્છની અંદર બધા કહેતા હોય કે જ્યારે દાબેલી લોકો ખાય ને તન તન જાડતાર થઈ જાય. સાચી વાત છે, નકર દાબેલી વધીને એક કે બે માં પૂરું થઈ જાય. પણ આ દાબેલી તમે કદાચ 5-6 ખાઈ જાવ ને તો ફેર ન પડે, કારણ કે જે પાઉં એકદમ મસ્ત પાઉં છે. દાબેલી મસાલા એનું કામ કરતું હોય એટલે જ આખી કચ્છની અંદર સૌથી બેસ્ટ, વર્લ્ડમાં સૌથી બેસ્ટ જે દાબેલી બધી કચ્છમાં જ મળતી હોય છે. મજા આવી ગઈ. સારું દોસ્તો, આપણે આવી જ રીતે કંઈક નવા જ વિડીયો લઈને આવતા રહીશું. ક્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અહીંયા દાબેલી ખાવા આવો તો ભૂલતા નહીં. જય માતાજી, જય બોલે, જય હિન્દ. કેવિન ધોરાજીયા, પ્લીઝ કમલેશભાઈ એ કહો કે તમે વિડીયો બનાવવા માટે કયો મોબાઈલનો યુઝ કરો છો? અમે અત્યારે F9 Pro, કે જે ઓપોનો F9 Pro માં અત્યારે સારું રિઝલ્ટ છે. અત્યારે નવા પણ અત્યારે ઘણા બધા F9 11 પણ આવી ગયા છે, એનું પણ રિઝલ્ટ સારું છે. પણ ફિલહાલ અત્યારે F9 Pro માં જ અમે વિડીયો બનાવી રહ્યા છે અને જે રેસીપીના વિડીયો હોય છે એ મારા મોબાઈલની અંદર, જે મારી પાસે જે આઈફોન જે 6 છે એની અંદરથી અમે વિડીયો બનાવ્યો છે. રેસીપીના મારા ઘરે વિડીયો બનતા હોય છે એટલે મારા મોબાઈલમાંથી વિડીયો બનાવતા હોય છે અને બહારે જાય તો આ F9 Pro માંથી વિડીયો બનાવતા હોય. તમે પણ F9 Pro કે તમારી પાસે કોઈ પણ મોબાઈલ હોય એનાથી કોઈ મતલબ નથી, પણ તમે એક વિડીયો તમે બનાવો એટલે તમને ખ્યાલ આવી જ જશે બધાને. એમાંથી પણ તમે વિડીયો બનાવવાનું ચાલુ જ કરી દેજો. ધ્રુવભાઈ પંડ્યા, જેમ તમે કહો છો કે કચ્છ નહીં દેખાવ તો કુછ નહીં દેખા, એમ ભાવનગર માટે એક કહેવત છે, ભાવનગર નહીં આવે તો આપકી ભૂલ હોગી. અહીંયા આવો અને જરૂરથી કહેજો, અને અહીંયાનો આવ્યા હોય તો તમે કેટલી મોટી ભૂલ કરી હોત. અહીંયાના ટેસ્ટમાં મજા કંઈક અલગ જ છે. સાચી વાત છે કમલેશભાઈ, વેટિંગ ફોર યુઅર ભાવનગર. અહીંયા પણ કંઈક યુનિક ટેસ્ટ છે ને, તમે આવશો એટલે તો ખબર પડી જશે. દાલપુરી, પાઉં ગાંઠિયા, પાઉં પકોડા, આવો ને જરૂરથી મળો. જય માતાજી એન્ડ જય મોગલ. ચોક્કસથી ધ્રુવભાઈ, અમે આ બધી જ વસ્તુ ટેસ્ટ કરવી છે. ખાસ તો હું છે ને પાઉં ગાંઠિયા ખાવા માટે અને દાળપુરી એ આપણે ખાધી જ નથી એટલે એ બધાનો ટેસ્ટ કરશું ને ત્યાં. યુનિક યુનિક વસ્તુ પણ ચોક્કસથી દોસ્તો. હજુ ભાવનગરના બધા કોમેન્ટ કરજો, કારણ કે ભાવનગરની અંદર આવતા મહિને અમે ફાઇનલી આવવાના જ છે અને અમે હવે જ્યારે પણ નીકળશું ત્યારે રસ્તામાં એક વિડીયો પણ બનાવશું કે ભાઈ અમે આ ટાઈમે ભાવનગર પહોંચી જ આવવાના છે. તો ચોક્કસથી ત્યાં આપણે એક મળવાનો પણ એક ટાઈમ ગોઠવશું કે ત્યાં આપણે મળી પણ શકશું. આવી રીતના તમે અમને સપોર્ટ કરતા રહ્યો ને આવી રીતના કંઈક અમને સપોર્ટ કરજો એટલે જેથી કરીને અમે નવા વિડીયો બનાવતા રહીશું, નવી નવી કંઈક મોજ લઈને આવતા રહીશું. ત્યાં લગીને જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ.